मॉर्निंग विद्यार्थी मित्रों, મારું નામ છે મોહમ્મદ સોહેલ. આજે તમારું સ્વાગત છે પીટીસી YouTube ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા મિત્રો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો જેથી અમારી વિડિયો તમને સૌથી પહેલા મળે. આજે આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 2 અગાઉના ભાગની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અગાઉ આપણે બહુપદીની ઘાત, એના ચલ અને એના સહગુણક વિશે સમજણ લઈ ગયા. એના ઘાતના પ્રમાણે વર્ગીકૃત કર્યું બહુપદીને, એક ઘાત, એક પદી, દ્વિપદી અને ત્રિપદી, બરાબર. આજે આપણે તેના શૂન્ય શોધવાનું છે અને તેનું બહુપદીનું મૂલ્ય પણ શોધવાનું છે. તો અહીંયા સદ્વય 2.2 ના પ્રશ્ન નંબર 1 નો કે ભાઈ x ની નીચેની કિંમતો માટે 5x ઓછા 4x નો ઘન વત્તા 3 નું બહુપદીનું મૂલ્ય શોધ. એટલે કે આપણે ત્યાં આપેલી જે કિંમત છે તે આપેલ જે સવાલની અંદર એટલે કે દાખલાની જે રકમ છે તેમાં ઓલરેડી બહુપદી આપી દીધેલી છે, તે બહુપદીમાં આ કિંમત મૂકીને આપણે એનું મૂલ્ય શોધવાનું છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કે x = 0 તો શું લેવાનું છે કે p ઓફ x પહેલા લખીએ કે 5x ઓછા 4x નો ઘન વત્તા 3. હવે આપણને x બરાબર શું કહેવાય કીધું છે કે જ્યાં x = 0 લેવાનું છે માટે p ઓફ 0 બરાબર 5, જ્યાં જ્યાં x દેખાય તે જગા છોડી દો, બરાબર છે. હવે x બરાબર શું લેવાનું કીધું છે તો સર 0, તો આપણે 0 પુટ કરી દઈએ ત્યાં. હવે 5 0 ની સાથે ગુણાકાર તે 0 થાય. હવે 0 ની કેટલી પણ ઘાત હોય અને 4 ની સાથે ગુણાકારમાં છે એ પણ 0 થાય, વત્તા 3. એટલે કે p ઓફ 0 એટલે કે x બરાબર જ્યારે 0 લઈએ ત્યારે એની વેલ્યુ કેટલી મળે છે, 3 મળે છે. એટલે કે બહુપદીનું મૂલ્ય કેટલું આવ્યું આપણી પાસે, 3. તેવી જ રીતે આપણે એનો આ બીજો કે x બરાબર 2 લેવાનું છે. તો x બરાબર 2 તો માટે સૌથી પહેલા આપણે શું કરવાનું, બહુપદી લખીએ p ઓફ x બરાબર 5x ઓછા 4x નો ઘન વત્તા 3, કે જ્યાં x બરાબર આપણે 2 લેવાના છે. હવે x બરાબર 2 માટે કે જ્યાં જ્યાં x દેખાય ત્યાં આપણે શું કરવાનું છે, 2 મૂકવાનું છે, બરાબર છે. હવે x છે ત્યાં આપણે 2 મૂકા, 2 મૂકા અને હવે એને સાદરૂપ આપીએ તો 5 દુની 10 ઓછા 4 કૌંસમાં 2 ની કેટલી ઘાત છે, 3 ઘાત, એટલે કે 3 વાર ગુણાકાર. એટલે કે આપણે અહીંયા જોઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 દુની 4 ને 4 દુની 8 એટલે કે અહીંયા 8 લખાશે, વત્તા 3 બરાબર ની નીચે બરાબર 10 ઓછા 4 8 32 વત્તા 3. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ભાઈ વત્તા 10 ઓછા 32 તો વત્તા 10 ઓછા 32 એટલે કે વત્તા ઓછા ઓછા 32 માંથી 10 જાય એટલે કે 22, મોટી સંખ્યાનું ચિહ્ન ઓછા, વત્તા 3 ઉપરથી નીચે બેઠતા ઉતાર્યા, ઓછા વત્તા ઓછા 22 માંથી 3 જાય એટલે કે 19, મોટી સંખ્યાનું ચિહ્ન, એટલે કે p ઓફ 2 એટલે કે જ્યાં x બરાબર 2 લેવામાં આવે ત્યાં બહુપદીનું મૂલ્ય કેટલું મળે છે, ઋણ 19 મળે છે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 2 માં કે નીચે આપેલ દરેક બહુપદી માટે એટલે કે રકમમાં જે આપણને બહુપદી આપેલ છે તે બહુપદી માટે p ઓફ 0, p ઓફ 1 અને p ઓફ 2 શોધો. એટલે કે સેમ રીત છે, એટલે કે આપણે જ્યાં જ્યાં x દેખાય ત્યાં 0 મૂકો, 1 મૂકો અને 2 મૂકીને આપણે એનું મૂલ્ય શોધવાનું છે. તો ચાલો સૌથી પહેલા આપણે અહીંયા p 0 લઈએ. તો 0 એટલે કે જ્યાં y દેખાય ત્યાં 0, બરાબર. એટલે કે 0 ઓછા 0 વત્તા 1 બરાબર 1 માટે કે p ઓફ 0 કેટલા મળ્યા આપણને, 1 મળ્યા. ત્યારબાદ આપણે p ઓફ 1 એટલે કે જ્યાં જ્યાં આપણને y દેખાય ત્યાં આપણે શું કરવાનું છે, 1 મૂકવાનું છે. એટલે 1 નો વર્ગ 1 ઓછા 1 વત્તા 1 ઓછા 1 વત્તા 1 ગયા એટલે કે શું મળ્યું, 1. એટલે કે p ઓફ 1 કેટલા આવ્યા, એ પણ 1 આવ્યો આપણી પાસે. ત્યારબાદ આપણને p ઓફ 2 એટલે કે જ્યાં y છે ત્યાં શું મૂકવાનું છે, તો સર 2 મૂકવાનું છે, બરાબર ની નીચે બરાબર 2 ની 2 ઘાત એટલે 2 દુની 4
ઓછા 2 વત્તા 1 4 માંથી 2 જાય એટલે કે 2 વત્તા 1 એટલે કે 3 એટલે p ઓફ 2 કેટલા મળ્યા આપણને તો કે 17 મળ્યા જ્યારે p 0 અને p 1 એ આપણને 1 1 મળ્યા જ્યારે p 2 શું મળ્યા 3 મળ્યા ત્યારબાદ એમાં જ પ્રશ્ન નંબર 2 માં આપણે છઠ્ઠો દાખલો છે p ઓફ x x ઓછા 1 પહેલા કૌંસમાં અને બીજા કૌંસમાં છે x વત્તા 1 હવે આ બંને વચ્ચે છે ને ગુણાકારનો સંબંધ છે વચ્ચે કોઈ નિશાની નથી બરાબર એટલે કે આપણે સૌથી પહેલા એને સાદુરૂપ આપી દઈએ તો સાદુરૂપ આપી આપણે તો સાદુરૂપ આપતા શું થાય કે x / x x નો વર્ગ પછી x વત્તા 1 એટલે કે x / 1 એટલે કે વત્તા x પછી ઓછા વત્તા ઓછા 1 / x ઓછા x અને ઓછા વત્તા ઓછા અને શું થાય 1 / 1 એટલે કે આ વત્તા x ઓછા x ગયા આપણી પાસેથી એટલે સાદુરૂપમાં શું બચ્યું આપણી પાસે p ઓફ x બરાબર x નો વર્ગ ઓછા 1 એટલે કે આપણે સરળતા ખાતર એટલે કે દાખલો સરળ ગણી શકીએ તે માટે આપણે p ઓફ x બરાબર x નો વર્ગ ઓછા 1 એટલે કે જે આ બહુપદી હતી તેનો આપણે સાદુરૂપ આપીને એક બહુપદી બનાવી દીધી હવે ત્યારબાદ હવે આપણને જે રકમ આપેલ છે p ઓફ 0 પછી p ઓફ 1 અને p ઓફ 2 શોધવાનું એટલે કે જ્યાં x દેખાય ત્યાં 0 લો જ્યાં x દેખાય ત્યાં 1 લો જ્યાં x દેખાય ત્યાં 2 લો એટલે આપણે દાખલાની શરૂઆત કરી કે p ઓફ 0 0 નો વર્ગ ઓછા 1 તો 0 ઓછા 1 એટલે કે -1 એટલે કે આપણી પાસે p ઓફ 0 કેટલા મળ્યા -1 ત્યારબાદ આપણે p ઓફ 1 લઈએ એટલે કે જ્યાં x દેખાય ત્યાં 1 મૂકવાનું છે આપણને 1 નો વર્ગ 1 ઓછા 1 બરાબર એટલે કે 0 એટલે કે p ઓફ 1 શું મળ્યું આપણને 0 મળ્યું ત્યારબાદ આપણી પાસે p ઓફ 2 છે એટલે કે જ્યાં x દેખાય ત્યાં શું મૂકવાનું છે સર 2 મૂકવાનું છે 2 ની કેટલી ઘાત છે 2 ઘાત એટલે 2 દૂની 4 4 ઓછા 1 એટલે કે આપણી પાસે 3 એટલે કે p ઓફ 2 આપણને 3 મળે આપણને જે મૂલ્ય શોધવાનું હતું તે આપણે મૂલ્ય બંને દાખલામાં શોધી લીધું ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 3 કે નીચેની બહુપદીની સામે દર્શાવેલ x ની કિંમત એ આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં તે ચકાસો હવે આપણને અત્યાર સુધી શું કીધું કે પહેલા મૂલ્ય શોધવાનું કીધું તો આપણને x બરાબર શું લેવાનું એટલે કે જે ચલ છે તે ચલની કિંમત આપી દેતા હતા કે ભાઈ ચલ આટલું છે એટલે તમારે આ લઈને દાખલો કમ્પ્લીટ કરો હવે શું કીધેલું છે રકમની સાથે એટલે કે ચલની કિંમત તો આપેલી છે પરંતુ એ બહુપદીનો શૂન્ય છે કે નહીં અત્યારે તમે મૂલ્ય શોધો તો p ઓફ 0 બરાબર 3 મળ્યા પછી -19 આવી ગયા 1 2 3 કોઈ દિવસ 0 પણ મળ્યું હવે શૂન્ય છે કે નહીં તે કેવી રીતે ચકાસણી કરી તે આપણે દાખલા ગણીએ એટલે ખબર પડશે કે પ્રશ્ન નંબર 3 નો બીજો દાખલો મેં લીધો જ કે p ઓફ x બરાબર 5x ઓછા 5 જ્યાં x બરાબર 4 ના છેદમાં 5 તો અહીંયા આપણે દાખલાની શરૂઆત કરીએ કે p ઓફ x બરાબર 5x ઓછા પાઈ હવે પાઈ એટલે કે જ્યાં x બરાબર આપણને 4 ના છેદમાં 5 લેવાનું છે તો આપણે શું કરીશું જ્યાં x દેખાશે 4 ના છેદમાં 5 મૂકી દઈશું માટે p 4 ના છેદમાં 5 બરાબર 5 ઓછા પાઈ બરાબર એટલે કે 5 5 કેન્સલ કેમ કે ગુણાકાર છે ને ઉપર નીચે છે એટલે આપણે એને કેન્સલ આઉટ કરી શકીએ એટલે ઉડાવી શકાય હવે બચ્યા છું 4 ઓછા પાઈ એટલે કે હવે આના પછી પાઈ તો એક આપણી કઈ સંખ્યા છે વાસ્તવિક સંખ્યામાં અસમય સંખ્યા છે બરાબર એટલે કે સામે સમય માંથી આપણે અસમય બાદ કરીશું તો અસમય જ મળશે પરંતુ અહીંયા એનું બાદબાકી અત્યારે થશે નહીં એટલે કે 0 મળ્યો આપણને તો કે ના સર એટલે કે આપણે અહીંયા લખવાનું કે આપેલ બહુપદી માટે x બરાબર 4 ના છેદમાં 5 એ શૂન્ય નથી એટલે કે આ બહુપદીનો શૂન્ય ન કહેવાય એટલે કે 0 મળવો જોઈએ તે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે એટલે કે તે 0 થતો નથી એટલે તે આપેલ બહુપદી માટે શૂન્ય છે નહીં ત્યારબાદ આપણે એ જ પ્રશ્નનો આપણે ચોથો દાખલો જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે કે અહીંયા પણ આપણે સાદુરૂપ આપી દઈએ તો સરળતા રહેશે તો શું કરીએ કે x
गुणिया एक्स, तो पी ऑफ एक्स बराबर एक्स नो वर्ग। चलो पची एक्स गुणिया बे, तो बे एक्स पन वत्ता ओछा ओछा बे एक्स बराबर छे। त्यार बाद वत्ता एक गुणाकार थाय एटले के वन एक्स, एटले के एक एक्स वत्ता 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 थशे, पाछू वत्ता ओछा ओछा एटले के ओछा बे एक बे। हवे आपणे शुं करीए के एने सादुरूप के एक्स नो वर्ग ओछा वत्ता ओछा एटले के बे माथी एक जाय तो एक, मोटी संख्या नुं चिन्ह अने ओछा बे एटले के आपणे बहुपदी मळी गई। હવે એ બહુપદીમાં આપણે કિંમત શું મૂકવાની છે? ઋણ એક। શું કિંમત મૂકવાની છે? તો ઋણ એક। તો આપણે ઋણ એક કિંમત મૂકીએ, તો ઋણ એક નો વર્ગ ઓછા ઋણ એક ઋણ બે, જ્યાં એક્સ દેખાય ત્યાં મેં ઋણ એક લખ્યા છે બરાબર। એટલે કે દાખલો શું થશે, એક એકુ એક, એકને ગમે તેટલી વાર તમે એની ઘાત હોય જવાબ તો એક જ આવવાનો, પરંતુ ઘાત છે તે બે કી છે, એટલે કે ઋણ એક ગુણ્યા ઋણ એક। ચલો એક એકુ એક, ઓછા ઓછા ને વત્તા, એટલે કે જયારે બે ઘાત થાય, જયારે આપણને બે ઘાત મળે તો આપણને જે ઋણ સાઈન હોય એ આપણને પોઝિટિવમાં થઈ જાય બરાબર। એટલે કે અહીંયા એક આવશે, અહીંયા ઓછા ઓછા વત્તા એટલે વત્તા એક ઓછા બે। હવે એક વત્તા એક એટલે કેટલા થયા આપણી પાસે? બે ઓછા બે, એટલે કે આપણને જીરો મળી ગયા બરાબર છે। એટલે કે પી ઓછા એક લઈએ આપણે, એક્સ ની જગ્યા પર ઋણ એક લઈએ તો તે બહુપદી નું શૂન્ય છે। તો અહીંયા આપણે લખવાનું નીચે કે આપેલ બહુપદી એક્સ બરાબર માઇનસ એક તે શૂન્ય થાય છે। હવે આપણે શું કરીએ, પી ઓફ ટુ લઈએ, તો જ્યાં એક્સ દેખાય ત્યાં બે લઈએ આપણે। ચાલો બે ની કાત કેટલી છે? સર બે છે, તો બે દુની ચાર, ઓછા બે ઓછા બે, ચલો ઓછા ઓછા વત્તા, ઋણ બે છે તો ઓછા ઓછા વત્તા, બે ને બે ચાર, મોટી સંખ્યા નું ચિહ્ન, એટલે કે ચાર ઓછા ચાર બરાબર ઝીરો, એટલે કે પી ઓફ ટુ પણ ઝીરો થાય છે, એટલે કે પી ઓફ માઇનસ વન અને પી ઓફ ટુ બંને જીરો। તો આપણે અહીંયા લખવાનું કે આપેલ બહુપદી તે બંને માટે તે શૂન્ય છે બરાબર। એટલે કે અહીંયા જે પૂછ્યું છે કે આપેલ બહુપદીના શૂન્ય તે ઋણ એક અને બે બંને થાય છે। ત્યારબાદ આપણે સાતમો દાખલો જોઈએ કે પી ઓફ એક્સ ત્રણ એક્સ નો વર્ગ ઓછા એક। હવે જ્યાં એક્સ બરાબર ઋણ એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ છે, બે વર્ગમૂળમાં ત્રણ છે, તો ચાલો આપણે કરીએ કે પહેલા શું લઈએ કે ઋણ એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ। ચલો ત્રણ જ્યાં એક્સ દેખાશે ત્યાં આપણે શું કરીશું, ઋણ એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ। હવે મેં અત્યારે જ તમને બતાવી ગયો પહેલા કે ઋણ એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા ઋણ એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ, હવે આ ઓછા ઓછા તો વત્તા થઈ જ જવાનું છે। ચલો એક એકુ એક, અને જ્યારે એક બીજા સાથે જ્યારે વર્ગમૂળ અથડાય તો બે સંખ્યામાંથી કોઈ પણ એક સંખ્યાનો વર્ગમૂળ નીકળી જાય, એટલે કે સીધી આપણને સંખ્યા મળે બરાબર। એટલે કે આપણે અહીંયા લખીએ કે ત્રણ કૌંસમાં એકના છેદમાં ત્રણ, આપણે ઓલરેડી વર્ગ કરી ચૂક્યા છે બે વાર, ઓછા એક, તો ત્રણ ત્રણ ગયા એટલે કે એક ઓછા એક બરાબર ઝીરો, એટલે કે ઋણ એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ જે છે તે બહુપદી નો શૂન્ય છે બરાબર। હવે આપણે બીજો દાખલો એમાં જ રકમ મૂકીને કરવાનું છે કે પી ઓફ બે વર્ગમૂળમાં ત્રણ, એટલે કે ત્રણ કૌંસ કરી દઈએ આપણે, શું લખવાનું છે સર? બે ના છેદમાં વર્ગમૂળમાં ત્રણ લખીએ, ચાલો બરાબર ની નીચે બરાબર ત્રણ, હવે કેટલી વાર રિપીટ થાય તો સર બે વાર, તો બે દૂની ચાર, અને આ વર્ગમૂળ બે વાર અથડાય એટલે કે ખાલી સીધી સંખ્યા આવી જશે ઓછા એક, ત્રણ ત્રણ ગયા એટલે કે શું ભાઈ છે આપણી પાસે, ચાર ઓછા એક એટલે કે ત્રણ, સર આ તો ઝીરો થતું નથી ને એની એક કિંમત છે જે શૂન્ય થાય છે, તો આપણે શું લખવાનું કે
आपेल बहुपदी x बराबर एक ना छेद में वर्गमूल त्रण ए शून्य छे बराबर ने आ शून्य नथी आपेल बहुपदी माटे x बराबर बे ना छेद में वर्गमूल में त्रण ए शून्य नथी याद रखो विद्यार्थी मित्रों जारे तुमने ऑब्जेक्टिव में सम पूछाय के बहुपदी ना शून्य छे के नहीं ते चकासो तो तुमने चकासता आवडवुं जोईए। त्यार बाद आपणे प्रश्न नंबर 4 नो नीचे आपेल दरेक बहुपदी ना शून्य शोधवाना छे। હવે અત્યાર સુધી આપણને શૂન્ય આપી દેતા હતા ને ખાલી ચકાસવાનું કીધેલું હતું કે આનું મૂલ્ય શોધો આના શૂન્ય છે કે નહીં તે ચકાસો। હવે તો આપણને શૂન્ય શોધવાના છે કે એ કઈ વેલ્યુ માટે એ કયા કન્ટેન્ટ માટે એ ઝીરો થશે। તો એક વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં નોંધ લખી છે કે બહુપદીના શૂન્ય મેળવતી વખતે જ્યારે પણ તમને શૂન્ય પૂછેલા હોય તો ત્યારે p ઓફ x બરાબર તમારે શું લેવાનું ઝીરો લેવાનું। એટલે આપણે દાખલાની શરૂઆત કરીએ કે પ્રશ્ન નંબર 4 નો બીજો દાખલો છે કે p ઓફ x બરાબર x ઓછા 5 તો આપણે શું લખીશું કે p ઓફ x પહેલા લખીએ બરાબર x ઓછા 5 તો આપણે હવે શું લેવાનું છે સર ઝીરો લેવાનું છે કેમ કે આપણે શૂન્ય શોધવાના છે બરાબર x ઓછા 5 x ની જગ્યા પર ઝીરો નથી લીધું p ઓફ x ની જગ્યા પર આપણે ઝીરો લીધું છે માટે હવે આ ઓછા 5 છે પેલી સાઈડ આવે એટલે કે વત્તા 5 એટલે કે x બરાબર 5 એટલે કે x બરાબર 5 જે છે તે આપેલ બહુપદીનો શૂન્ય હશે। x બરાબર જે 5 છે તે આપેલ બહુપદીનો શું હશે શૂન્ય હશે। તેવી જ રીતે આપણે છઠ્ઠો દાખલો કરીએ એ જ પ્રશ્નમાં કે p ઓફ x બરાબર ax જ્યાં a 0 નથી કેવી દીધેલું છે કે ત્યાં a 0 નથી સર એમ કેમ કીધેલું તો આપણે દાખલો ગણી લો ખબર પડશે માટે p ઓફ x 0 લઈએ બરાબર a ગુણ્યા x બરાબર હવે x ની કિંમત શોધવાની છે તો a ગુણાકારનો સંબંધ ધરાવે તો આ સાઈડ આવે તો ભાગાકાર માટે x બરાબર 0 ના છેદમાં a જ્યાં a 0 નથી। જો a 0 થઈ જાય તો એ અવ્યાખ્યાયિત પદ થઈ જાય। તમે કોઈ પણ દિવસ તમારે કેલ્સીમાં હશે ને ત્યારે કોઈ સંખ્યા ઉપર 5 ભાગ્યા 0 કરશો તો તમને એરર બતાવશે પરંતુ તમે 0 ભાગ્યા 5 કરશો તો 0 જ બતાવશે। એટલે કે નીચેની કોઈ દિવસ સંખ્યા જો 0 ન હોય તો જ એરર નહીં આવશે બાકી તમે જો 0 લઈ લો તો તે અવ્યાખ્યાયિત પદ થઈ જાય બરાબર। એટલે કે x બરાબર 0 એટલે કે x બરાબર 0 મૂકશો ત્યારે આ બહુપદી શૂન્ય તેના મળશે। વિદ્યાર્થી મિત્રો જે બાકીના દાખલા છે અને સદ્વયના જે બાકીના દાખલા અને ઉદાહરણના જે દાખલા છે સદ્વય 2.2 પહેલાના તે તમારી જાતે ગૃહ કાર્યમાં કરવાના રહેશે અને કાળજીપૂર્વક કરજો। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને વિદ્યાર્થી મિત્રો આ ટોપિકમાં તમને કોઈ કન્ફ્યુઝન હોય ડાઉટ હોય અથવા તો વધુ સમજણ માટે તમે મારા આપેલ WhatsApp નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો। આભાર।